नमस्कार मित्रों, 365 दिवस मां आपनु स्वागत छे। 20 डिसेम्बर, आजे आपने बात करीशु सोहन सिंह पकना विषय। ज्यारे देश गुलामी नी सांकड़ो मां हतो अने देश ना लोको ब्रिटिश शासन हेठळ शांति नो श्वास लई शकता न हता, તે સમયે દેશમાં ઘણા બહાદુર ભારતીયો રહ્યા હતા, જેણે બ્રિટિશ શાસનને ઉખેડી ફેંકવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું। તેમાંના એક છે સોહનસિંહ પકના। ગદર પાર્ટી દે બન્ની પ્રધાન બાબા સોહનસિંહ ભખણાજીદી લિખી હુઈ રચના। દખ દખ દિલ કે ફફોડે ચડ ઉઠે सीने के दासे, दिल के फफोड़े जड़ उठे सीने के दासे। इस घर को आग लग गई घर के चिराग से, इस घर को आग लग गई घर के चिराग से। सोहनसिंह ने अंदर पण देश ने आजाद करवानी ज्योत सड़गी रही थी અને તેમણે ગદર આંદોલન પાર્ટીની સ્થાપના કરી હતી અને તેના અધ્યક્ષ બન્યા હતા। પરંતુ દેશની આઝાદીના માર્ગ પર ચાલતા સોહનસિંહને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। રાષ્ટ્રભક્ત સોહનસિંહ ભકનાનો જન્મ 4 જાન્યુઆરી 1870 ના રોજ અમૃતસરના ખુત્રા ખુર્દ ગામમાં થયો હતો। તેના પિતા ખેતી કરતા હતા। પિતાનું નામ કરમસિંહ અને માતાનું નામ રામકોર। એક વર્ષની ઉંમરે પિતાનો સાથ છૂટી ગયો અને ઉછેરની જવાબદારી મા પર આવી પડી। તેમના શિક્ષણની શરૂઆત અમૃતસરના ગુરુદ્વારામાં થઈ। સોહનસિંહનો આખો પરિવાર અમૃતસરથી 16 કિલોમીટર દૂર આવેલા ભકના ગામમાં રહેતો હોવાથી તેઓ સોહનસિંહ ભકના કહેવાયા। બાબાનો જન્મ શેરગિલ પરિવારમાં થયો હતો। તેણે લાહોરના નજીકના માલિક કુશલસિંહની પુત્રી બિશનકોર સાથે 10 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા। તેમણે પ્રારંભિક શિક્ષણ 16 વર્ષની ઉંમરે પૂર્ણ કર્યું, જે તેમણે 11 વર્ષની વયે શરૂ કર્યું હતું। જ્યારે તેમના ગામમાં એક પ્રાથમિક શાળા ખોલવામાં આવી હતી, સોહનસિંહને પંજાબી ભાષાની સાથે ઉર્દુ અને ફારસી ભાષામાં પણ સારી જાણકારી હતી। અંગ્રેજો સામે લડતા લડતા 1906-07 માં તેમને આર્થિક તંગી ઊભી થઈ અને ભારતમાં આર્થિક તંગીને કારણે તેઓ કામની શોધમાં અમેરિકા જઈ પહોંચ્યા। ઈસવીસન 1907 માં જ્યારે તે અમેરિકા આવ્યા, તેમને અહીં લાકડાની મિલમાં કામ તો મળી ગયું, પરંતુ પગાર બહુ ઓછો હતો। તે ફક્ત તેમની સાથે જ ન હતી, પરંતુ ત્યાં વસતા તમામ ભારતીય લોકો સાથે હતું। બાકીના કરતા ઓછું વેતન મળતા સોહનસિંહ નિરાશ થયા હતા, પરંતુ તેમને એ સમજવામાં જાજી વાર લાગી નહીં કે આનું કારણ આપણે ગુલામ પ્રજા છીએ અને ઓછા પૈસા માટે કામ કરવા મજબૂર છીએ। થોડા પૈસા ભેગા કરી પોતાની ગીરવે રાખેલી જમીન છોડાવી અને એ પછી પોતાના બધા પૈસાથી ઇન્કલાબી ગતિવિધિઓ કરવા લાગ્યા। અમેરિકા અને કેનેડામાં ભારતીયો પર થતા અન્યાયને ખાળવા અંગ્રેજ સરકાર સામે બાયો ચઢાવી અને ગદ્દર આંદોલન પાર્ટીનો પાયો નંખાયો। આ સાથે લાલા હરદયાલે પેસિફિક કોસ્ટ હિન્દી એસોસિએશન નામની એક સંસ્થા બનાવી અને સોહનસિંહ ભકનાને આ સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવ્યા અને પોતે સેક્રેટરી રહ્યા અને તે પછી આ સંસ્થાએ ઈસવીસન 1913 માં સાન ફ્રાન્સિસ્કોથી સૌ પ્રથમવાર ગદ્દર નામનું સામયિક પંજાબી ઉર્દુ હિન્દી અને ગુજરાતી ભાષામાં બહાર પાડ્યું અને આ અખબારના નામ પરથી પાર્ટી
ગદ્દર પાર્ટી તરીકે ઓળખાવા લાગી. ગદ્દર આંદોલન પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ દેશમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી નાખવાનો હતો. આ માટે તેઓએ સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો. અમેરિકામાં સેનાની રચના થઈ ત્યારથી આ પાર્ટીએ ખૂબ કામ કરવાનું શરૂ કર્યું. પાર્ટીએ બ્રિટિશરોને દેશની બહાર ફેંકી દેવાના હેતુથી જર્મનીમાં સંપર્કો પણ કર્યા. બાબાજીથી પ્રેરિત થઈ અનેક ગદ્રી સુખ સુવિધાઓ ત્યજી જુદા જુદા દેશોમાંથી વતન પરત ફર્યા. અને પછી બાબા સોહનસિંહ 21 જુલાઈ ઈસવીસન 1914 ના રોજ ગદ્દર કરવા ભારત આવવા રવાના થયા. રસ્તામાં જાપાનમાં જ તેમણે ગુરુદીતસિંહ અને કતારસિંહ સરાબાને મળી પાર્ટીના અલગ અલગ કામ સોંપ્યા. બ્રિટિશરોને આ વાતનો ખ્યાલ આવ્યો અને કલકત્તા પહોંચતા જ સોહનસિંહ અને સાથીઓને પકડી લેવામાં આવ્યા અને તમામ ક્રાંતિકારીઓ સામે કેસ કર્યો અને તેમને લાહોર જેલમાં મોકલી દીધા. તે સમયે આ પાર્ટીમાં સૌથી પ્રખ્યાત સોહનસિંહ હતા. આ કારણે તેમના પર ઘણી તાકાત બતાવવામાં આવી હતી. બાકીના લોકોની સાથે બાબા સોહનસિંહ ભકના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને સોહનસિંહને આજીવન સજા 13 ઓક્ટોબર 1914 ના રોજ તેમને પૂછપરછના હેતુથી લુધિયાણા લાવવામાં આવ્યા હતા. અહીં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ફાંસીની સજા ફટકારવામાં આવી, જે બાદમાં આજીવન કેદમાં ફેરવાઈ ગઈ. સોહનસિંહ ખોટું થતું જોઈ બેસી રહેનારા ન હતા, તેથી જેલમાં પણ કોઈ ખોટી બાબતો જોતા તો તેનો વિરોધ કરતા. તેનો વિરોધ કરવાની રીત ભૂખડતાલ હતી. 1921માં તેમને કોઇમ્બતુરની જેલમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. અહીં સોહનસિંહે પ્રથમ ભૂખડતાલનું આયોજન કર્યું હતું. શીખને તેમના ધર્મ અનુસાર જેલમાં પકડવાની મંજૂરી નહોતી. તેના વિરોધમાં તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેને લાહોરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા. અહીં તે ફરીથી ઈસવીસન 1928માં હડતાલ પર ઉતર્યા હતા. આ હડતાલ એ હકીકતને કારણે હતી કે જેલમાં રહેલા શીખ પણ બે જૂથોમાં વહેંચાયેલા હતા, જેમાંથી એક ઉચ્ચ વર્ગના શીખ અને બીજા નીચેના વર્ગના શીખ. અહીં ઉચ્ચ વર્ગના લોકોને સારો ખોરાક આપવામાં આવતો. આ પછી જ્યારે ભગતસિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, તે સમયે પણ સોહનસિંહ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. છેવટે તેને 1930માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા પછી પણ તે દેશને આઝાદ કરનારા સંગઠનોમાં જોડાયા અને મજૂર રાજકારણનો પણ એક ભાગ બની ગયા. ધીરે ધીરે તે ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીની ખૂબ નજીક ગયા અને ખેડૂત સભાઓનું આયોજન કરીને કાર્યનું આયોજન શરૂ કર્યું. જો કે બીજા વિશ્વયુદ્ધ સમયે તેમને પાછા જેલમાં મોકલવામાં આવ્યા, જેના કારણે તે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું હતું. આઝાદી પછી પણ દેશમાં તેઓ ખેડૂત હિત માટે, લોકહિત માટે સંઘર્ષ કરતા રહ્યા અને તે માટે તેઓ કેટલીક વખત જેલમાં પણ ગયા. અંતિમ શ્વાસ સુધી તેઓ દેશહિત માટે લડતા રહ્યા. જીવનના અમુક સમય સુધી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન બે પુસ્તક પણ લખેલા, મેરી રામ કહાણી અને બીજું જીવન સંગ્રામ. 20 ડિસેમ્બર 1968 ના રોજ બાબા સોહનસિંહ ભકનાનું અવસાન થયું. મૃત્યુ પહેલા બાબાજીએ પોતાની બધી જમીન ગ્રામ પંચાયતની સ્કૂલના નામે ખરીદી દીધી હતી. તેમણે
પોતાનું આખું જીવન દેશની સેવામાં સોંપ્યું હતું. દેશ આવા બહાદુર ક્રાંતિકારીને હંમેશા યાદ રાખશે.